ઉપલેટાના ખેડૂતોને પાક વીમામાં ખાનગી કંપની દ્વારા અન્યાય કરાતો હોય તે સંદર્ભે ઉપલેટાના ધારાસભ્ય દ્વારા અર્ધનગ્ન હાલતમાં રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકામાં હાલના 2018-19 વર્ષ ખેતી કામમાં નિષ્ફળ ગયું છે. ખેડૂતોનો પાક નિષ્ફળ થતાં ખેડૂતો પાક વીમા સર્વે કરવા માંગણી કરી હતી. પાક વીમો ખાનગી રિલાયન્સ વીમા કંપની દ્વારા ઉઘરાવવામાં આવ્યો છે. આ ખાનગી કંપની ખેડૂતોને નુકસાની આપવાની જવાબદારીમાંથી છટકવા વીમા કંપની દ્વારા ખોટું કરવામાં આવી રહ્યું હોય હાલના સર્વેના ભાગરૂપે ક્રોપ કટિંગ ચાલી રહ્યું છે. જે ખેતરોના ક્રોપ કટિંગના નિર્ણય કંપની દ્વારા લેવાયેલા છે તેવા ખેતરોના સર્વે નંબર આવેલા છે. ઇરાદાપૂર્વક પ્રિયત પાક કરેલ હોય તેવા ખેતર સરકારે ઘઉંને મુખ્ય પાક તરીકે લીધો છે, જ્યારે કપાસ અને મગફળીને ગૌણ પાક તરીકે લીધો છે. જે નિર્ણય ખોટો છે. ચોમાસામાં મગફળી અને કપાસનો જ વાવેતર હોય છે, ઘઉં એ રવિ પાક છે. પરંતુ સરકાર દ્વારા વીમા કંપની સાથે સાંઠગાંઠ હોય આ અંગે તાલુકાના ખેડૂતોને થયું કે અન્યાયના વિરોધમાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોને તાલુકા પંચાયત ખાતે બોલાવી અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોના હિતમાં સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. છેલ્લે ઉપલેટા પીઆઈ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી, તેમજ પોલીસ સ્ટેશનમાં અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. આજે ઉપલેટા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સૌ આગેવાનો જે પાક વીમાના ક્રોપ કટિંગ મગફળીનું ચાલી રહ્યું છે ને એમાં વીમા કંપની અને ગુજરાત સરકારની જે સાંઠગાંઠ છે એ સાંઠગાંઠ સમગ્ર ગુજરાતની જનતાને, સમગ્ર ગુજરાતના કહેવાતા ખેડૂત આગેવાનોને, લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાગૃત કરવા અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ઉપલેટા તાલુકાની અંદર જે 10 ગામના 20 સર્વે નંબર ક્રોપ કટિંગ માટે લેવામાં આવ્યા છે એમાં 19 સર્વે નંબર એવા છે કે જે પિયત કરેલા છે. 15 સર્વે નંબરની અંદર ઓરવીને મગફળી વાવવામાં આવી છે. 5 ગામ ભાદર નદીના કાંઠે આવેલા છે, 1 ગામ વેણુના કાંઠે આવેલું છે. ઉપલેટા તાલુકાના 52 ગામની અંદર જે નિયમ મુજબ અને કાયદેસર વીમા કંપની અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલી માર્ગદર્શિકા પ્રમાણે જે પ્રમાણે ક્રોપ કટિંગ થવું જોઈએ એ પ્રમાણે ક્રોપ કટિંગ નથી થતું, અને આ પ્રમાણે જો ક્રોપ કટિંગ થાય તો ઉપલેટા તાલુકાના ખેડૂતોને 0% પાક વીમો મળે અને અન્યાય ન થાય એટલા માટે અમે આજે નીકળ્યા છીએ. અને બીજી વાત, મીડિયાના માધ્યમથી હું આખા ગુજરાતને કહીશ કે આખા ગુજરાતની અંદર ફક્ત ઉપલેટા તાલુકો એવો છે કે જેમાં મુખ્ય પાક તરીકે મગફળી, કપાસ કે બીજી કાંઈ વસ્તુ નહીં, આમાં શિયાળુ પાક ઘઉંને મુખ્ય પાક ગણવામાં આવ્યો છે કે જેથી ખેડૂતોને પાક વીમો મળે નહીં. ખેડૂતોના કહેવાતા નેતાઓ વાહિયાત વાતો અને નિવેદનબાજી કરે છે. આખા ગુજરાતની અંદર હું દાવા સાથે કહું છું કે ઘઉંને મુખ્ય પાક તરીકે ગણવામાં આવ્યો હોય તો એ ઉપલેટાની અંદર ગણવામાં આવ્યો છે, અને એની સામે અમારો વિરોધ વ્યક્ત કરવા માટે આજે અર્ધનગ્ન અવસ્થામાં નીકળ્યા છીએ. જરૂર પડશે તો પૂરા કપડાં કાઢીને પણ નીકળશું.